નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડન મહત્વનો પ્રશ્ન વિડીયો સિરીઝમાં ફરીથી સ્વાગત છે તમારું. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રશ્ન એ, નીચેનામાંથી કયા પ્રાણીમાં અંતઃફલન થાય છે? ઓપ્શન કે ગાય, બી મનુષ્ય, સી કૂતરા, ડી બધા જ. તો આનો સાચો જવાબ છે બધા જ. ત્યારબાદ પ્રશ્ન બે, કઈ વનસ્પતિમાં નર અને માદા એમ બે ભાગ આવેલા હોય છે? ઓપ્શન એ અલિંગી પ્રજનનમાં, બી લિંગી પ્રજનનમાં, સી લિંગી પ્રજનનમાં કે ડી લિંગી પ્રજનનમાં. તો આનો સાચો જવાબ છે લિંગી પ્રજનનમાં. ત્યારબાદ પ્રશ્ન ત્રણ, ઈંડા મૂકે તેને કેવા પ્રાણી કહે છે? ઓપ્શન એ ભ્રૂણ, બી અપત્ય પ્રસીવ, સી અંડ પ્રસીવ કે ડી કોઈ પણ નહીં. તો આનો સાચો જવાબ છે અંડ પ્રસીવ. ત્યારબાદ પ્રશ્ન ચાર, કોને ફૂલમણી પણ કહે છે? ઓપ્શન એ પુષ્પાસન, બી પુષ્પદંડને, સી દલચક્રને કે ડી વજ્રચક્રને. તો આનો સાચો જવાબ છે દલચક્રને. ત્યારબાદ પ્રશ્ન પાંચ, પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણજીવી રચનાને શું કહે છે? ઓપ્શન એ દલપત્ર, બી પરાગાસન, સી વજ્રપત્ર, ડી પુષ્પડન. તો આનો સાચો જવાબ છે વજ્રપત્ર. ત્યારબાદ પ્રશ્ન છ, ભારતમાં કુલ વન્ય જીવ સૃષ્ટિમાં પક્ષીઓ કેટલી જાતના છે? ઓપ્શન એ 660, બી 1370, સી 1180 કે ડી 1230. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી 1230. ત્યારબાદ પ્રશ્ન સાત, ઈસવીસન 2001 ની ગણતરી મુજબ ગુજરાતમાં સારસની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 1605, બી 1402, સી 2012 કે ડી 3137. તો આનો સાચો જવાબ છે 1402, એટલે 1402. ત્યારબાદ પ્રશ્ન આઠ, ગુજરાતનો સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે? ઓપ્શન એ બરડીપાડા અભયારણ્ય, બી પોરબંદર પક્ષી અભયારણ્ય, સી તિરોટન અભયારણ્ય કે ડી ડેડિયાપાડા અભયારણ્ય. તો આનો સાચો જવાબ છે પોરબંદર પક્ષી અભયારણ્ય. ત્યારબાદ પ્રશ્ન નવ, ગુજરાતમાં કુલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો રાખવામાં આવેલા છે? ઓપ્શન એ 1, બી 3, સી 2 કે ડી 4. તો આનો સાચો જવાબ છે 1. ત્યારબાદ પ્રશ્ન 10, ભારતની કુલ વન્ય જીવ સૃષ્ટિમાં ઉભયજીવી પ્રાણીઓની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 1212, એટલે કે 1212, બી 180, સી 510, 500 સોરી 530 કે ડી 210. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી 210. તો મિત્રો નિશ્ચિત કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો. તો થેન્ક યુ.